ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આજે આપણે બીજા બે કોયડા જોઈશું અને તમારે પણ કોશિશ કરવાની છે કોયડા બનાવવાની ઓકે ફ્રેન્ડ્સ જીવ વાળે કોશિશ કરવાની છે અને જે તમને ટીચર કીધું જે સ્પાઇસીસ છે કે મેડિસિન તરીકે યુઝ થાય છે ઓકે ઘણા બધા સ્પાઇસીસમાં તો એ બધા જે સ્પાઇસીસ છે તે મેડિસિન તરીકે જે યુઝ થાય છે તે આપણે તમને ટીચર ડિટેલમાં કહેશે તો તમારે ધ્યાનથી તમારે સમજવાનું છે અને જોવાના છે ઓકે ફ્રેન્ડ્સ તમને ક્વેશ્ચનમાં પણ પૂછાશે એટલે તમને આવડવું જોઈએ તો ચાલો ફ્રેન્ડ્સ આપણે બે કોયડા જોઈશું અને જે સ્પાઇસીસ મેડિસિન તરીકે યુઝ થાય છે તે આપણે જોઈએ ચલો ફ્રેન્ડ્સ આગળ બીજા બે જોઈએ પછી તમારે પણ બનાવવાની કોશિશ કરવાની છે ઓકે ચલો ઉપરથી એક જ દેખાઉં છું ખોલો તો કળીઓનો જથ્થો છું મરચું નહીં પણ તીખું છું એ શું કહે છે મરચું નથી પણ તીખું છું કલરમાં હું વ્હાઈટ યલો છું ફાસ્ટ ફૂડમાં મૂજ વિના ફિક્કા પડે છે જ્યારે આપણે ટેસ્ટી ટેસ્ટી ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ ચાઇનીઝની આઈટમ તેમાં તે નાખ્યા વગર તો બધા જ ફિક્કા જ પડે છે મારી ચટણી ખાવાની ખૂબ જ મજા પડે છે બોલો બોલો જલ્દી બોલો હું છું કોણ ફ્રેન્ડ્સ આના વગર તો તમને ફાસ્ટફૂડ ભાવે જ નહીં અને ચાઇનીઝમાં તો એ સૌથી યુઝમાં આવે છે તમને બધાને પિક્ચર પરથી ખબર પડી જાય પણ આમ તો જલ્દી ખબર પડે નહીં એનો ટેસ્ટ પણ એકદમ તીખો હોય છે અને જો એને નાખવામાં આવે તો રસોઈ તો એકદમ ટેસ્ટફુલ બને છે હાને અને જો આવા વિન્ટર સિઝનમાં સરસ મજાની એની ચટણી બનાવીને જો ખાવામાં આવે તો તમારા મોંને તો એકદમ ટેસ્ટી બનાવી દે છે બોલો જલ્દી જલ્દી બોલો કોણ યસ લસણ આના વગર તો તમને મજા નહીં આવે અને જે તમે ગાર્લિક બ્રેડ ખાઓ છો તો ગાર્લિક બ્રેડ શેનો બને છે આનો જ હોય લસણનો જ હોય ગાર્લિક બ્રેડ ગાર્લિક જ ને લસણ એટલે ગાર્લિક હા ને ફ્રેન્ડ્સ અને એના વગર તો એ તમને સારો જ નહીં લાગે ઓકે એટલે જો વિચાર કરો આપણા ઘરના અંદર આટલા બધા મસાલા કેટલા બધા યુઝમાં આવે છે હા ને એના વગર તો તમને જમવાનું ભાવે સબ્જી ભાવે નહીં ને આપણે આ બધા મસાલાને કેવી રીતે યુઝ થાય છે તે પણ આપણે જોઈશું હા ને ચલો બીજું એક આગળ જોઈએ હજી એક હું તમને કહું છું ઓકે ધાણાનું એક સ્વરૂપ છું સુગંધ રસોઈમાં લાવું છું દાળ અને ફરસાણમાં વપરાઉં છું ચટણી મજાની આપું છું વેજીટેબલ સાથે હું વેચાઉં છું સૌને મન હું ભાવું છું બોલો બોલો જલ્દી બોલો બોલો હું છું કોણ કોથમીર ફ્રેન્ડ્સ આ કોથમીર આપણે સરસ મજાની સબ્જી બનાવી હોય તેમાં ગાર્નિશ કરવા માટે એને સો કરવા માટે તેના પર નાખવામાં આવે છે એનો ટેસ્ટ આમ નથી આવતો પણ જ્યારે તમે સબ્જીમાં નાખો છો ત્યારે સબ્જી પણ દેખાવમાં પણ એકદમ સરસ લાગે છે અને એને સબ્જીમાં નાખવાથી પણ એના ટેસ્ટમાં સરસ મજાનો આવે છે અને એની ચટણી તો ખાવાની ખૂબ જ મજા આવે છે ને તમે અત્યારે પેટીસ ને કચોરી બધું ખાતા હશે તેની સાથે આવીને ગ્રીન ચટણી તમને જોઈએ સેન્ડવિચ બનાવે ત્યારે તેનો યુઝ કરવામાં આવે છે ખબર છે મમ્મી લગાવતા હશે તે આ કોથમીરની જોઈ અને ચટણી બનાવવામાં આવે છે જો તમે મમ્મી જ્યારે રસોઈ કરતા ને થોડું થોડું તમે જોવ ને તો તમને બધું જ ખબર પડે કે મમ્મી જ્યારે રસોઈ કરે છે ત્યારે કેટલી બધી વસ્તુ એક સબ્જીને ટેસ્ટફુલ બનાવવા માટે મમ્મી ઘણા બધા મસાલાનો યુઝ કરે છે તમે જોશો ત્યારે તમને પણ ખૂબ જ મજા આવશે ચલો મજા આવી ગઈ ને હવે તમારે પણ બે આવી રીતના બનાવવાનું છે કોઈ પણ મસાલાનું ટ્રાય કરશો ને કોશિશ કરજો દીકરાઓ હા ને ચાલો ચાલો ફ્રેન્ડ્સ મસાલા વિશે આપણે જોયું હવે એ મસાલા આપણે યુઝમાં પણ આવે છે એક મેડિકલ તરીકે ઔષધિ તરીકે યુઝમાં આવે છે તો એ તમને ખબર હોવી જોઈએ તો ચાલો ટીચર તમને કહે છે ઓકે યાદ રાખજો જ્યારે કંઈક એવું થયું હોય તો તમે ઘરમાં જ તમે એનો ઈલાજ કરી શકો છો તો ચાલો ફર્સ્ટ છે ટર્મરિક એટલે હળદર
હળદરનો યુઝ જ્યારે આપણને શરદી, એકદમ ખાંસી અને કફ દૂર કરવા માટે તેને જે ગરમ પાણી હોય છે, ગરમ પાણી અથવા તો મિલ્ક સાથે તે લેવામાં આવે છે. ફરીથી બોલું છું, જ્યારે તમને એકદમ શરદી, ઉધરસ અને કફ થઈ જાય ત્યારે તેને ગરમ પાણી અથવા તો દૂધ આ મિલ્ક સાથે તેને લેવામાં આવે છે, તો તેનાથી સારું લાગે છે. અને હળદર છે ફ્રેન્ડ્સ, તે કફને દૂર કરે છે. જ્યારે બહુ જ કફ થઈ ગયેલો હોય તો દવા કરતાં આ વધારે તમને અસર થાય છે. ઓકે. અને હા, બીજું, જ્યારે આપણને પગમાં વાયકું હોય ત્યારે તેનો લેપ પણ લગાડવામાં યુઝ થાય છે. અને આને ખબર છે, ઘણા લેડીઝો ફેસ પેક તરીકે પણ તેને યુઝ કરવામાં આવે છે અને એની સ્કિન તેનાથી એકદમ ફેર રહી છે. અને ઘણા તો એ હળદરથી તેની અંદર મલાઈ નાખીને ફેસ પર પણ લગાવે છે, જેથી ગોરા ગોરા થઈ જાય. તમે પણ લગાવજો, હા ને. ચલો, સેકન્ડ છે હજમો. હજમો તમને ખબર જ હશે ઘરે, તો એ હજમો હોય તેને જ્યારે આપણને પેટમાં, સ્ટમકમાં બહુ જ દુખાવો થતો હોય ત્યારે તેને ચપટી સોલ્ટ સાથે લેવાથી રાહત થાય છે, મીઠા સાથે લેવાથી તેને રાહત થાય છે. ફરીથી બોલું છું, જ્યારે તમને પેટમાં બહુ જ દુખાવો થાય તો દવા કરતાં પહેલાં આનો યુઝ કરી લેવાનો. ઓકે. હજમો લેવાનો, એની અંદર થોડુંક મીઠું નાખવાનું, એને મિક્સ કરીને એનો ફાંકો મારી લેવાનો. ઓકે. એટલે તમને પેટમાં ઘણી બધી રાહત થઈ જશે. ચલો, થર્ડ છે હિંગ. હિંગ, આપણી મમ્મી, તમારી મમ્મી બધા જ સબ્જીમાં હિંગ નાખતા હશે. હિંગ નાખવાથી શું થાય ફ્રેન્ડ્સ, કંઈ પણ વસ્તુ તમે ખાઓ તે વાયડું નહીં પડે. વાયડું મીન્સ એટલે પેટમાં દુખાવો થાય, ઓકે, ટોયલેટ નહીં થાય, આવા બધા પ્રોબ્લેમ થાય. અને જ્યારે અમે પોટેટો, તમને બધાને બહુ જ ભાવતી હશે બટાકાની સબ્જી, હા ને, તો એ પોટેટોમાં તો તમારે ખાસ મમ્મી નાખતા હશે, નહીં તો એનાથી શું થઈ જાય, ગેસ થઈ જાય અને પેટમાં બહુ જ દુખાવો થાય. તો આ હિંગ સૌથી યુઝ આવે છે. તો તેમાં પેટમાં થતા ગેસ કે આફરા માટે હિંગને પાણીમાં પલાળીને તેની પેસ્ટ નાભીના ભાગે ભરવાથી રાહત થાય છે. આપણે પેટ પર જે નાભી હોય છે તેમાં તેને લગાવવામાં આવે છે. ફરીથી બોલું છું, હિંગ લેવાની, એની અંદર થોડુંક પાણીને મિક્સ કરવાનું, પછી તેને પેટ પર તમે જો લગાવો ને, તો જ્યારે તમને પેટમાં દુખાવો થતો હોય તે ઘણી બધી રાહત થઈ જાય. આ બધું, આ બધા મસાલા યુઝ, આ બધું કરવાથી વધારે સારું છે દવા પીવા કરતાં. ચલો, ફોર જોઈએ મેથી. ફ્રેન્ડ્સ, મેથી એકદમ જ કડવી લાગે છે, હા ને. આ ખબર છે, મમ્મી અત્યારે વિન્ટર સિઝનમાં મેથીના લાડુ બનાવતા હશે ઘણાના ઘરે. ઘણાને ભાવતું હશે કે એની અંદર ગોળ મિક્સ કરતા હશે એટલે ભાવતું હશે, પણ એ એકલું ખાવાથી બહુ જ કડવું લાગે. પણ ફ્રેન્ડ્સ, એ સૌથી યુઝ આવે છે, એ શરીર માટે ઘણું સારું છે. તમે જો અત્યારથી થોડી થોડીક મેથીના જો ફાંકા મારો તો આગળ જતાં તમને તકલીફ પડે નહીં, હા ને. તો મેથી એ આપણા શરીરમાં વા સાંધા, જે આપણા જેનાથી આપણે હાથ પગ જે બધા મૂવમેન્ટ થતા હોય તે જે મેઇન સાંધા હોય છે તેને, એના યુઝ માટે ખૂબ જ યુઝફુલ છે. જ્યારે ઉંમર થાય છે 60ની ઉપર થાય એટલે આપણા બધા જે સાંધા હોય તે દુખાવો થવા માંડે છે, વા આવે શરીરમાં, ઘણું બધું વારે વારે કઠોળ ખાવાથી વાનો પ્રોબ્લેમ થાય છે. વા મીન્સ એટલે છે ને સાંધા પકડીમાં, સોજો આવે હાથ પગમાં, તો તેના માટે જે એ લોકો જેને સાંધાનો પ્રોબ્લેમ હોય તેને રાત્રે તેને શું કરવાનું, રાત્રે એ મેથીને પાણી સાથે લેવાથી રાહત થાય છે. એને શું કરવાનું, પાણીની અંદર મેથી નાખી રાખવાનું અને તેને પી નાખવાનું, અથવા તો મેથીનો ફાંકો મારી દે તો પણ ચાલે. ઓકે. તો આટલું બધું યુઝમાં આવે છે. પડી ગઈ સમજ? જો તમારા ઘરમાં દાદા દાદી કે કોઈને પણ અવિદના વા કે સાંધા હોય નો પ્રોબ્લેમ હોય તો તેને તમારે અવિદના સલાહ આપવાની કે અવિદના રાત્રે મેથીનો ફાંકો મારી દેવાનો, જેથી તેમને રાહત મળે. ઓકે ફ્રેન્ડ્સ. ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ફિફ્થ. લવિંગ એ ઉધરસ કે જ્યારે આપણે દાંતમાં દુખાવા માટે લવિંગ ખૂબ જ યુઝફુલ છે. તમને કીધું ને ટીચરે કે જ્યારે દાંતમાં બહુ દુખાવો થતો હોય
અને દવા લેવા જવાય એવું ન હોય, બહુ મોડું બહુ લેટ થઈ ગયું હોય તો આનો ઈલાજ કરી દેવાનો. શું કરવાનું, લવિંગને વાટીને તેને જ્યાં તમને દાંતમાં દુખાવો થતો હોય ત્યાં તેને મૂકી દેવાનો. એનો તીખો તીખાશ બહુ હોય છે એની અંદર ફ્રેન્ડ્સ, તીખું લાગતું હોય પણ તમને દાંતના દુખાવામાં ઘણો બધો રાહત મળી જાય, અને બહુ જ ઉધરસ થતી હોય ત્યારે પણ તેનો યુઝ કરવામાં આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો સીડ્સ જોઈશું. ઇલાયચી, ઇલાયચીને ઇંગ્લિશમાં કાર્ડમોમ કહેવાય છે. હવે ઇલાયચી ફ્રેન્ડ્સ, ઘણા લોકોને ઇલાયચી ભાવતી નથી, મને જ પહેલાં તો મને ભાવતી નથી, મને પણ નથી ભાવતી ઇલાયચી. પણ ફ્રેન્ડ્સ તમને ખબર જ હશે, જ્યારે આવી રીતે તમે લોકો ખીર ને દુપાક ને બધું બનતું હોય છે, હા ને શીરો, ત્યાં બધાની જ અંદર ઇલાયચી નાખવામાં આવે છે. ઇલાયચી એની એટલી સરસ સ્મેલ હોય છે અને એને નાખવાથી તેના ટેસ્ટ પણ બહુ જ ફાઇન આવે છે. તો ઇલાયચી જમ્યા પછી કે મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર કરવા માટે ઇલાયચીનો યુઝ થાય છે. ઇલાયચીનો સારો યુઝ થાય છે જ્યારે ઘણા બરાબર બ્રશ નહીં કરતા હોય અને મોંમાંથી વાસ આવતી હોય ત્યારે ઇલાયચીને મોંમાં મૂકી દેવાની, જેથી શું થાય, જે મોંની જે વાસ હોય તે બધી ચાલ્યા જાય. ગમ તમને લોકોને ઘણા જમ્યા પછી તમને કોગળા નહીં કરતા હોય તો આવું થાય, હંમેશા જમ્યા પછી મોંમાં કોગળા કરવું અથવા તો બ્રશ કરવું, જેથી શું થાય કે જમીને જે અંદરના જે બધા કીટાણુ ન બને. તમે જઈમાં હોય, મોં સાફ નહીં કરો અને સૂઈ જાઓ તો એ બધા જ કીટાણુ પછી બધા વાસ મારે નીકળાવો, એટલે હંમેશા કોગળા તો કરવા જ જોઈએ. ને જો આવી પ્રોબ્લેમ હોય તો મોંમાં ઇલાયચી નાખવાથી આનો પ્રોબ્લેમ દૂર થઈ જાય છે. ઓકે ફ્રેન્ડ્સ, અને ઇલાયચી શીરોમાં પછી ખીર દુપાક કંઈ પણ બનાવતા હોય તેમાં ઇલાયચી નાખવામાં આવે છે. ઘણા લોકોના ઘરે, તમારા લોકોના ઘરે તો ચામાં પણ ઘણા ઇલાયચી નાખતા હશે, હા ને, મમ્મી ચા બનાવતા હશે તેમાં યુઝ કરતા હશે, એટલે ઇલાયચી પણ ખૂબ જ યુઝફુલ છે. ચલો સેવન જોઈએ, વરિયાળી, તે પણ આપણે જોઈ ગયા છે. ખોરાકને પચાવવા માટે અને શરીરને ઠંડક માટે વરિયાળી ખૂબ જ યુઝફુલ છે. ફ્રેન્ડ્સ, વરિયાળી એકદમ ઠંડી હોય છે, હા ને, તમે ચાવતા હોય અને જ્યારે તમે વરિયાળી ખાઓ ને પછી તમે એના પર પાણી પીઓ ને તો એકદમ ઠંડુ ઠંડુ લાગતું હશે. તો અને જ્યારે આપણે જમ્યા પછી જો વરિયાળી જેવી ખાઈએ તો આપણે જે ખાધું હોય તેને પચાવવા માટે યુઝ થાય છે. તમને લોકોને ઘણા બધાને તેવું છે કે એ જે ભાવતું હોય તે ખાયા જ કરવાનું, ખાયા જ કરવાનું, ખાયા જ કરવાનું, પછી એ પચે નહીં. એટલે ખોરાકને પચાવવા માટે અને શરીરની અંદર ઠંડક માટે વરિયાળી ખૂબ જ યુઝફુલ છે. ઘણીવાર શરીરમાં ગરમી થઈ જાય તો વરિયાળી ખાવાથી ઠંડક મળે છે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો એટ જોઈએ, ધાણાજીરું, ક્યુમેન. ધાણાજીરું છાશના સ્વાદને વધારવા માટે, આપણે જ્યારે છાશ પીતા હોય ત્યારે ધાણાજીરું એટલે આપણે જીરું જ એને વાટીને તેનો યુઝ કરવામાં આવે છે. સ્વાદ છાશ હોય તેને એને અંદર ઓર એકદમ ટેસ્ટી બનાવવા માટે, પછી ખોરાકને સુગંધિત અને સ્વાદિષ્ટ કરવા માટે તથા પાચન માટે ધાણાજીરું ખૂબ જ યુઝફુલ છે. આ ધાણાજીરું તમે મમ્મી ઘણા બધી સબ્જીઓમાં યુઝ કરતા હશે, એની સુગંધ પણ સરસ હોય છે ફ્રેન્ડ્સ, અને સ્વાદિષ્ટ નાખવાથી તે એકદમ ટેસ્ટી બની જાય છે ફૂડ. અને છાશમાં તો તમને બધાને ખબર જ છે, ઘણા લોકોના ઘરે તો છાશ ડેલી પીતા હશે, તેમાં વિના જીરુંને વાટીને અંદર નાખતા હશે, સોલ્ટ નાખીને તેને મિક્સ કરીને પીતા હશો, હા ને. અને ધાણાજીરું ફ્રેન્ડ્સ પાચન માટે પણ ખૂબ જ યુઝફુલ છે. પડી ગઈ સમજ? જો મસાલા પણ આપણે દવા કરતાં પણ સૌથી સારું છે, આપણા ઘરમાં જ વસ્તુ હોય છે. તો જ્યારે કંઈક ન હોય, દવા આપણા ઘરમાં નહીં હોય તો આવો પહેલાં એનો યુઝ કરી લેવો. જ્યારે તમારા મમ્મીના જો તમારા દાદી હશે ને, તમે એને પૂછજો, એ લોકો પહેલાં જ્યારે આવી રીતના ડૉક્ટરને બધું ન હતું પહેલાં તો શું કરતા હતા, આવો બધા જે ઘરનો જ બધા યુઝ કરીને તેઓને સારા કરતા હતા. એ તો અત્યારે આપણે અહીંયા ડૉક્ટરો બહુ બધા થઈ ગયા છે, હા ને. પણ ફ્રેન્ડ્સ, મસાલાનો યુઝ એનો સૌથી વધારે તેની ઇફેક્ટ કરે છે, હા ને. જ્યારે બહુ વધી જાય તો દવા પીવી પડે, પણ પહેલાં તો જેમ બને તેમ ઘરનો જ આપણે ઈલાજ કરવાનો. તમને બધાને જ સમજ પડી ગઈ હશે, હા ને. હવે જ્યારે તમારા ઘરમાં પણ કોઈક પણ નાનો ભાઈ કે મમ્મી પપ્પા કોઈને પણ થાય તો તેમને તમારે
આવી રીતના યુઝ કરવાનું કહેવાનું. હવે તમે હોશિયાર થઈ ગયા, તમે તો અડધા ડૉક્ટર બની ગયા હા ને, તમને જ હવે આવડશે ને ઈલાજ કરતા. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ક્વેશ્ચન આન્સર પણ જોઈશું.